નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ આઠ ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંગ પ્રકરણ ત્રણ ભારતનું બંધારણ ભાગ એક જેમાં મિત્રો આપણા ભારતનું બંધારણ કઈ રીતે ઘડવામાં આવ્યું છે તે વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું પ્રકરણ ત્રણ ભારતનું બંધારણ તો મિત્રો આપણા ભારતના બંધારણનું મહત્વ શું છે આપણા ભારતના બંધારણમાં શેનો સમાવેશ થાય છે તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો મિત્રો હેલી પ્રિયાંશી અને સચિન તેમના મમ્મી પપ્પા સાથે ટીવી પર વર્લ્ડ કપ બે હજાર અગિયારની મેચ નિહાળી રહ્યા હોય છે અને આ મેચ જે હોય છે તે ફાઇનલ હોય છે જે શ્રીલંકા અને ભારત વચ્ચે રમાતી હોય છે અને એ જોતા એમને એવું લાગે છે કે શ્રીલંકાનો જે સ્કોર હોય છે એ જોતાં એમને એવું લાગે છે કે ભારત માટે જીતવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ ભારતનો જે કપ્તાન ધોની હોય છે તો એમની ફટકાબાજીથી ભારતે વર્લ્ડ કપ જીતી જાય છે અને આ જોતાં જ હેલી મમ્મીને પૂછે છે તો કે અગાઉ જે વર્લ્ડ કપ રમાયો હતો ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તો એમાં તો મેચ જે હતી એમાં ટાઈ થઈ હતી તો ટાઈ થવી એટલે શું ત્યારે એમના મમ્મી જણાવે છે નીતા બહેન તો કે બેટા જે ક્રિકેટ જેવી લોકપ્રિય રમત હોય છે એક એના નિયમો જે હોય છે તે ખૂબ જ વ્યવસ્થિત હોય છે બરાબર દરેક જે રમત હોય છે પછી હોકી હોય ફૂટબોલ હોય કબડ્ડી હોય તો કે આવા જે રમતના નિયમો હોય છે તે વ્યવસ્થિત હોય છે અને એ જ રીતે જે આપણો દેશ છે તો આપણા દેશના પણ કેટલાક નિયમો હોય છે કાયદાઓ હોય છે બરાબર અને તે દ્વારા વહીવટ ચલાવવામાં આવતો હોય છે તો એ અસરકારક વહીવટ માટે ચોક્કસ પ્રકારના નિયમોની જરૂર પડતી હોય છે તો મિત્રો આપણા ભારતનું જે બંધારણ છે તો આપણા ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે તમને અહીં ભરતનું જે બંધારણ છે તેનું આમુખ તમને આપવામાં આવ્યું છે તો આમુખમાં શું જણાવ્યું છે આમુખ એટલે કે અનુક્રમણિકા જેવું જે રીતે તમે બુકમાં જ્યારે જોવો છો ત્યારે અનુક્રમણિકા હોય છે જ પ્રમાણે આપણા ભારતનું બંધારણ જેની શરૂઆત અમુકથી થાય છે તો એ અમુકમાં જણાવ્યું છે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ બિન સાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર વાણી માન્યતા ધર્મ અને પૂજાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ તો મિત્રો જે બંધારણ છે તેની શરૂઆત અમુકથી થાય છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના લોકો માટે ભારતના લોકો વડે બરાબર આ જે બંધારણ ઘડવામાં આવ્યું છે તે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતના લોકો માટે સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે તો કે કોઈ પણ ધર્મ જાતિના ભેદભાવ વગર લોકો માટે લોકોનું લોકો વડે ચાલતું જે શાસન છે એટલે કે લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે બધા નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય તેમજ વિચારવાણી માન્યતા ધર્મ જાતિ પૂજાપાઠ કરવાનું સ્વાતંત્ર્ય સમાનતા દરેકને માન સન્માન પ્રતિષ્ઠા અને સમાન તક મળે અને વ્યક્તિનું ગૌરવ જળવાય રાષ્ટ્રીય એકતા જળવાય અખંડિતતા જળવાય ભાઈચારાની ભાવના કેળવાય તો એ પ્રકારના હક્કો એટલે કે અધિકારોને ફરજો આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવી છે તો આ રીતે ભારતના લોકો માટે ભારતના લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી એ લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્રમાં બધા જ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું છે એ માટેના હક્કોને ફરજોનો સમાવેશ આપણા ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે તો આપણા ભારતનું બંધારણ એટલે શું બંધારણ એટલે શું તો કે એમાં ચોક્કસ પ્રકારના નિયમો આપવામાં આવ્યા હોય છે તેનું દરેક નાગરિકોએ પાલન કરવાનું હોય છે તો આપણા દેશનું બંધારણ કોને કહેવામાં આવે છે તો અહીં તમને વ્યાખ્યા આપવામાં આવી છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે દેશનું બંધારણ કહેવામાં આવે છે કોન્સ્ટિટ્યુશન્સ બરાબર તો આ રીતે કોઈપણ દેશનું શાસન ચલાવવું હોય તો એ માટે ચોક્કસ પ્રકારના નિયમો હોય આપણે પણ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ બરાબર તો એ માટે સ્કૂલના જે ચોક્કસ નિયમો છે એનું આપણે પાલન કરવું પડતું હોય છે એ જ રીતે આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશના જે કાયદા કાનૂન છે નિયમો છે તેનું પાલન કરવું પડતું હોય છે તો તેને દેશનું બંધારણ તરીકે ઓળખવામાં આવે છે બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપે હોઈ શકે છે લિખિત એટલે કે લેખિત સ્વરૂપે પણ હોઈ શકે છે અને અલિખિત સ્વરૂપે પણ હોઈ શકે છે આપણા દેશના બંધારણની શરૂઆત અમુકથી થાય છે જે અમુક વિશે આપણે ચર્ચા કરી ગયા તો એમાં સાર્વભૌમ સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક માટે બધા નાગરિકો માટે સમાન ન્યાય હક્કો પ્રાપ્ત થયા છે દરેકને ધર્મ જાતિ પ્રમાણે પોતાની માન્યતા પૂજાપાઠ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે બરાબર દરેક જે વ્યક્તિ છે તેને તેની પ્રત્યેને સમાન પ્રતિષ્ઠા સમાન તકો મળે બરાબર દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય રાષ્ટ્રીય એકતા જળવાય ભાઈચારાની ભાવના કેળવાય તો એ પ્રકારના જે અધિકારો અને ફરજો આપણા બંધારણમાં ઘડવામાં આવ્યા ભારતનું બંધારણ કઈ રીતે બન્યું મિત્રો જે ભારતનું બંધારણ છે તે કઈ રીતે ઘડવામાં આવ્યું છે તેમાં કોનો કોનો ફાળો સવિશેષ રહેલો છે અને ક્યારેય તેનું કાર્ય શરૂ થયું ક્યારે તેનું કાર્ય પૂર્ણ થયું એ વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવીશું તો ભારતનું બંધારણ ઘડવામાં મહત્વના સ્તંભો તરીકે લોકતંત્ર સમાજવાદ ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતાને ધ્યાનમાં રાખીને આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે તો કે આપણો ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારથી બંધારણ સભાની રચના કરવામાં આવી આ બંધારણ સભાએ પોતાનું કાર્ય એટલે કે બંધારણ ઘડવાનું કાર્ય નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી શરૂ કર્યું અને જે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ પૂર્ણ કર્યું હતું આ બંધારણ ઘડવામાં બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ જેટલો સમયગાળો લાગ્યો હતો જેમાં એકસો છાસઠ જેટલી બેઠકો યોજાઈ હતી તો આ રીતે બંધારણ સભામાં જે વિદ્વાન નેતાઓ હતા તેમનો ફાળો સવિશેષ રહેલો હોય રહેલો હતો તો કે એમની જે દીર્ઘ દ્રષ્ટિ છે એમની રાજનૈતિક દ્રષ્ટિ છે તેનો બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે તેનો સમાવેશ થયો છે જેમાં મહત્વનો ફાળો આપનારમાં જવાહરલાલ નહેરુ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્યામા પ્રસાદ મુખરજી સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું ફ્રેન્ક એન્થોની તેમજ એચપી મોદીએ પણ તેમનું પ્રતિનિધિત્વ રજૂ કર્યું હતું તો કે આ રીતે અલ્લાદી કૃષ્ણસ્વામી અયર ડૉક્ટર બી આર આંબેડકર કે એમ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞોએ પણ આ સભાના સભ્યો હતા તો આ રીતે સરોજીની નાયડુ તથા વિજયલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ તેમાં હતા તે પ્રમાણે જે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી તેમાં મુખ્યત્વે આ જે નેતાઓ હતા તેમનો ફાળો સવિશેષ રહેલો છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે હતા એમને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા અને બંધારણની જે ખરડા સમિતિ હતી તો કે એ જે ખરડા સમિતિ હતી તે ખરડો તૈયાર કરવાનું કાર્ય કરતી હતી જેના અધ્યક્ષ ડૉક્ટર બાંબારાયબ સાવ આંબેડકર હતા એટલે કે ડૉક્ટર બી આર આંબેડકર હતા તો કે એમના દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું હતું તે બંધારણ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે પૂર્ણ થયું એ કાર્ય અને બંધારણ સભાએ સંમતિ આપી અને એ સંમતિ આપ્યા બાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું તો કે જેને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી અહીં તમને આપ્યા છે બરાબર આપણા જે બંધારણના ઘડવૈયાઓ છે એના તમને અહીં ચિત્રો આપવામાં આવ્યા છે મૌલાના આઝાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ ત્યારબાદ કનૈયાલાલ મુનશી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ અલ્લાહિ કૃષ્ણસ્વામી અય્યર જે આપણા બંધારણના ઘડવૈયાઓ છે તો મિત્રો આપણે બંધારણની શું જરૂર છે એની શું જરૂરિયાત છે બંધારણ ન હોય તો બંધારણ વગર કોઈ દેશનું શાસન ચાલી શકે જ નહીં બરાબર બંધારણ વિના દેશના શાસનની કલ્પના જ થઈ શકે નહીં જો બંધારણ અમલમાં ન હોય કાયદા કાનૂન ન હોય તો શું થાય તો દેશની જે પ્રજા છે એમનું શોષણ થાય બરાબર નીતિ નિયમોનો ભંગ થાય તો એટલા માટે બંધારણથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે આ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે બધા જ બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતની હશે આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને જ પસંદ કરીએ છીએ તો આ રીતે જે આપણું બંધારણ છે તે શું દર્શાવે છે તો કે આપણા દેશની સરકાર કયા પ્રકારની હશે આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલે છે તે આપણું બંધારણ દર્શાવે છે તો કે જે લોકશાહી શાસન વ્યવસ્થા છે તો એમાં આપણે જ આપણા નેતાઓને આપણા પ્રતિનિધિઓને ચૂંટી કાઢતા હોઈએ છે જેઓ આપણા વતી પ્રતિનિધિત્વ કરે છે જેથી આપણા વતી તે સત્તા સંભાળતા હોય છે અને આ જે નેતાઓ છે તે સત્તાનો દુરુપયોગ ન કરે એના ઉપાય તરીકે બંધારણ અમલમાં આવ્યું છે આપણા બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે કે જેથી જે શાસકો હોય છે એટલે કે જે પ્રતિનિધિઓ છે જાહેર જનતાના તો એ જાહેર જનતાના જે પ્રતિનિધિઓ છે તો કે તેઓ સત્તાનો દુરુપયોગ કરે નહીં ભારતીય બંધારણમાં આવી ઘણી બધી જોગવાઈઓ છે તો કે આ રીતે જે આપણા ભારતનું બંધારણ છે તેની શરૂઆતથી આ તેની શરૂઆત અમુકથી થાય છે જેમાં દરેક નાગરિકને સ્વતંત્રતા સમાનતાના અધિકારો પ્રાપ્ત થયા છે તો કે એ અન્વયે કોઈ પણ શાસક હોય કોઈપણ પ્રતિનિધિ હોય એ પોતાના સત્તાનો દુરુપયોગ કરીને નાગરિકનું શોષણ કરી શકે નહીં તો કે આપણા ભારતના બંધારણમાં બ્રિટન આર્ય આયલેન્ડ તેમજ ફ્રાન્સ તથા અમેરિકાના બંધારણની વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો જે આપણા જે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું છે તો તે જે બ્રિટન છે અમેરિકા આયલેન્ડ અને ફ્રાન્સ છે તેમના બંધારણનો પણ ઉપયોગ કરીને આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે આપણા જે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ત્યારબાદ ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ આપણા ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ છે તો કે લોકશાહી શાસન પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિ એટલે શું લોકશાહી શાસન પદ્ધતિમાં લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું શાસન જેને આપણે લોકશાહી તરીકે ઓળખીએ છીએ આ લોકશાહી શાસન પદ્ધતિમાં લોકો જ પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢતા હોય છે અને આપણે ત્યાં જે ચૂંટણીઓ થાય છે તે દર પાંચ વર્ષે થતી હોય છે હવે આ ચૂંટણીમાં મતાધિકાર આપવાનો હક કોને હોય છે કે જેઓ અઢાર વર્ષથી ઉપરના હોય બરાબર તો કે એ અઢાર વર્ષથી ઉપરના લોકો મત આપી શકે છે અને પોતાની પોતાને યોગ્ય લાગે તેવા પ્રતિનિધિની ને નિમણૂક કરી શકે છે તો આ રીતે લોકો જ નાગરિકને જે લોકો હોય છે તે પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢતા હોય છે કોઈ પણ ધર્મ જાતિ વગર ભેદભાવ વગર આવા જે પ્રતિનિધિઓ હોય છે તેમને ચૂંટી કાઢતા હોય છે તો લોકશાહી શાસન પદ્ધતિમાં કયા પ્રકારની પદ્ધતિ હોય છે એ વિશે આપણે ચર્ચા કરીશું ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે આપણા દેશમાં દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે એમાં અઢાર વર્ષથી ઉપરના જે મતદારો હોય છે તે મત આપે છે ચૂંટણી વગર લોકશાહીની કલ્પના પણ થઈ શકતી નથી પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા હોય છે તો આ રીતે જે દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે તેમાં અઢાર વર્ષથી ઉપરની જે વ્યક્તિ હોય છે તે મતદાન કરે છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢતા હોય છે એટલે કે પસંદ કરે છે જે રીતે આપણા વર્ગમાં આપણે મોનિટર કે પ્રતિનિધિ ચૂંટતા હોય છે એ જ રીતે સમગ્ર દેશમાં આ રીતે પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવતી હોય છે જેમાં લોકો પોતાના મત આપતા હોય છે દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે પછી તે ગમે તે ધર્મ જાતિ વર્ગ સ્ત્રી હોય કે પુરુષ હોય તેમાં ચૂંટાયેલા સભ્યો એટલે કે પ્રતિનિધિઓ પાંચ વર્ષ વર્ષે લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે તારી રીતે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે તે પાંચ વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે લોકોનું પ્રતિનિધિત્વ કરવું એટલે કે લોકોના જે પ્રશ્નો હોય છે સમસ્યા હોય છે એનું નિરાકરણ લાવતા હોય છે જેમ આપણા વર્ગમાં જે પ્રતિનિધિ હોય છે બરાબર એ આપણા વર્ગના પ્રતિનિધિ આપણી જે સમસ્યાઓ હોય છે તે શિક્ષક સમક્ષ રજૂ કરે છે એ જ રીતે જે લોકોના પ્રતિનિધિ હોય છે તેમની જે સમસ્યાઓ હોય છે તે તેઓ રજૂ કરતા હોય છે અને તેમનું નિરાકરણ લાવતા હોય છે તો કે નાગરિકને વિચારવાણી અભિવ્યક્તિ તેમજ ઈચ્છા પ્રમાણે ધર્મ પાડવાની સ્વતંત્રતા છે કે આ વિશે આપણે અમુકમાં જ જણાવાયું છે કે દરેક નાગરિક જે હોય છે એમને વિચાર વાણી અભિવ્યક્તિ કરવાની ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળે પોતાના વિચારો રજૂ કરે છે કરી શકે છે પોતાની વાણી અને અભિવ્યક્તિ દ્વારા પોતાના વિચારો રજૂ કરી શકે છે અને ઈચ્છા પ્રમાણે કોઈ પણ ધર્મ પાળવાની તેને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે ધર્મનિરપેક્ષ આપણો દેશ બિનસાંપ્રદાયિક ધર્મનિર્પેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે મિત્રો બિનસાંપ્રદાયિક એટલે શું બિનસાંપ્રદાયિક એટલે કે સંપ્રદાય કે ધર્મ વચ્ચે ભેદભાવ રાખી શકાય નહીં પક્ષપાત રાખી શકાય નહીં જેને આપણે બિનસાંપ્રદાયિક તરીકે ઓળખીએ છે તો કે ધર્મનિર્પેક્ષ એટલે શું તો કે કોઈ દરેક નાગરિકને કોઈ પણ ધર્મ પાડવાની તેમજ તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા હોય છે માન્યતા પ્રમાણે વર્તવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે તેને આપણે ધર્મનિરપેક્ષ તરીકે ઓળખીએ છીએ હવે પ્રજાસત્તાક એટલે શું પ્રજાસત્તાક જેમાં લોકોનો પડઘો હોય છે લોકોનો અવાજ હોય છે બરાબર તો કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા જે પ્રતિનિધિ હોય છે તો કે આવા જે પ્રતિનિધિઓ હોય છે તે લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવેલા હોવા જોઈએ બરાબર અને આવા જે પ્રતિનિધિ હોય છે તેઓ વંશ પરંપરાગત નહીં પેઢી દર પેઢી નહીં પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલા હોવા જોઈએ લોકો પાસેથી તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ એવા પ્રતિનિધિઓ જ કાયદા ઘડવાને હકદાર છે તો કે આપણી રાજ્ય વ્યવસ્થામાં પણ પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારાયેલ છે તો કે આવી જે રાજ્ય વ્યવસ્થા છે તે રાજ્ય વ્યવસ્થામાં જે વિશિષ્ટ હક્કો છે તે કોઈ પણ એક વર્ગના હાથમાં હોતા નથી પરંતુ દરેક દરેક જે વર્ગના લોકો હોય છે એ દરેક વર્ગના લોકોને સમાન તકો પ્રાપ્ત થયેલી છે સમાન હક્કો પ્રાપ્ત થયેલા હોય છે અને એ આધારે જે દેશના તમામ નાગરિક છે એ નાગરિકો વચ્ચે ધર્મ જાતિ વચ્ચે ભેદભાવ રાખી શકાય નહીં એટલે કે કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ શકે છે નિમણૂક પામી શકે છે પછી તે કોઈ પણ મજૂર હોય બરાબર કોઈ પણ વ્યક્તિ હોય તો કે અહીં તમને આપ્યું છે રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતી બહેન પણ ગામના સરપંચ બની શકે છે કળિયા કામ કરનાર મનજીભાઈ ધારાસભાની ચૂંટણી લડ્યા અને ચૂંટાઈને ધારાસભ્ય બન્યા આ રીતે દેશની કોઈ પણ વ્યક્તિ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિ તરીકે નિમણૂક પામી શકે છે તો મિત્રો અહીં કેન્દ્ર સરકાર આપી છે કેન્દ્ર સરકારના મહત્વના ત્રણ અંગો જેમાં ધારાસભા કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે સરકારનું પ્રથમ અંગ ધારાસભા જેમાં લોકસભા એટલે કે સંસદ અને રાજ્યસભા એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ ત્યારબાદ કારોબારી કારોબારી એટલે કે જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે એ કાયદાનો અમલ કરનાર બીજું અંગ એટલે કે કારોબારી ધારાસભા દ્વારા કાયદાઓ ઘડવામાં આવે છે અને એ કાયદાનો અમલ કારોબારી જે અંગ છે બીજું એમના દ્વારા કરવામાં આવે છે જેમાં વડાપ્રધાન અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ હોય છે એમના દ્વારા આ કાયદાનો અમલ કરાવવામાં આવે છે ત્યારબાદ ત્રીજો અંગ છે ન્યાયતંત્ર હવે આ કાયદાનો અમલ કરવામાં જો કસૂર કરે તો તેનો તેને ન્યાય અપાવવાનું દંડ આપવાનું કાર્ય એટલે કે ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે તો કે આ ન્યાયતંત્ર દ્વારા સમાન ન્યાય મળી રહે દરેક નાગરિકને તે પ્રકારે ન્યાય આપવામાં આવે છે તો કે આ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ત્યારબાદ વડી અદાલત જિલ્લા કક્ષાએ અદાલતો ત્યારબાદ તાલુકા કક્ષાએ ત્યારબાદ અહીં તમને રાજ્ય સરકાર જે રાજ્ય સરકાર છે તેના હાથ નીચે રાજ્યપાલ વહીવટ સંભાળે છે અને તેના પાછા ત્રણ અંગો ધારાસભા રાજ્ય સરકારમાં પણ ધારાસભા તો કે ધારાસભામાં વિધાનસભા વિધાન પરિષદ કેટલાક રાજ્યોમાં માત્ર વિધાનસભા જ કાર્યરત છે અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા વિધાન પરિષદ બંને કાર્યરત હોય છે કારોબારી જેમાં મુખ્યમંત્રી અને તેના મંત્રીમંડળનો સમાવેશ થાય છે ન્યાયતંત્ર એટલે કે વડી અદાલત તેના હાથની જે જિલ્લા અદાલતો ત્યારબાદ મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના હાથની જે સ્થાનિક પ્રશાસન હોય છે સ્થાનિક પ્રશાસનમાં પણ ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે ગ્રામ્ય ક્ષેત્રમાં પંચાયતી રાજ હોય છે એટલે કે ગ્રામ પંચાયત હોય છે અને શહેરી ક્ષેત્રોમાં મહાનગરપાલિકા નગરપાલિકા હોય છે અહીં તમને ચિત્ર આપવામાં આવશે કે સરકારના કાર્યો આપણે સરકારના અંગો જોયા સરકારના અંગોમાં કેન્દ્ર સરકારના અંગો જોયા ત્યારબાદ રાજ્ય સરકારના અંગો જોયા કેન્દ્ર સરકારના અંગોમાં ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભામાં લોકસભા અને રાજ્યસભા કારોબારીમાં વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ત્યારબાદ રાજ્ય સરકારના અંગોમાં ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ કારોબારીમાં મુખ્યમંત મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ન્યાયતંત્રમાં વડી અદાલત તેમના હાથ નીચે જિલ્લાની અદાલત એમના હાથ નીચે તાલુકા અદાલત બરાબર ત્યારબાદ સ્થાનિક પ્રશાસનમાં ગ્રામ્ય અને શહેરી ગ્રામ્યમાં પંચાયતી રાજ હોય છે જ્યારે શહેરમાં નગરપાલિકા મહાનગરપાલિકા હોય છે તો આ પ્રકારે જે સરકારના અંગો આપણે જોયા તે જ રીતે સરકારના કાર્યો સરકાર કયા પ્રકારના કાર્યો કરે છે તો સરકારનું જે પ્રથમ અંગ ધારાસભા તો એમના દ્વારા કાયદાઓ ઘડવામાં આવતા હોય છે એ કાયદાનો અમલ કરાવવામાં જે કારોબારી હોય છે બરાબર એ કાયદાનો અમલ કરાવે છે તેનું પાલન કરાવે છે ત્યારબાદ ત્યાર પછી જે ન્યાયતંત્ર હોય છે તે ન્યાયતંત્ર દ્વારા જો કાયદાનું પાલન કરવામાં કસૂર કરે ભંગ કરે કાયદાનો તો તે માટે જે તે સજા કે દંડ પણ ફટકારતી હોય છે ત્યારબાદ જે પ્રજાના પ્રતિનિધિઓ હોય છે પ્રજાના પ્ર પ્રતિનિધિઓ આ પ્રતિનિધિને ચૂંટી કાઢતા હોય છે તો આ રીતે જે લોકો છે તે લોકો લોકમત દ્વારા પ્રતિનિધિઓને ચૂંટી કાઢે છે અને એ પ્રતિનિધિઓ સરકાર તરીકે કાયદાઓ ઘડે છે કાયદાનો અમલ કરાવે છે અને કાયદાનું પાલન કરાવતા હોય છે તો કયા રીતે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એ કેન્દ્ર સરકારના અંગો છે સંસદ કાયદાઓ ઘડવાનું મંત્રીમંડળ આ કાયદાઓનો અમલ કરાવવાનું અને ન્યાયતંત્ર એ કાયદાઓનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કાર્ય કરે છે ગુજરાતમાં પણ વિધાનસભા મંત્રીમંડળ અને વડી અદાલત છે આમ કેમ બરાબર ગુજરાતમાં જે વિધાનસભા જે રાજ્ય સરકારના અંગો છે તેમાં વિધાનસભા મન મંત્રીમંડળ છે અને વડી અદાલત છે કેમ જે વિધાનસભા છે એમના દ્વારા જે કાયદાઓ હોય છે તે કાયદાઓ ઘડવામાં આવતા હોય છે મંત્રીમંડળ દ્વારા એ કાયદાઓનો અમલ કર કરવામાં આવતો હોય છે અને જે વડી અદાલત હોય છે વડી અદાલત દ્વારા જે કાયદાઓ હોય છે તેનું અર્ધઘટન કરવાનું અને ન્યાય આપવાનું કાર્ય કરવામાં આવે છે સંઘ રાજ્ય ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે ઘટક રાજ્યોનો બનેલ સંઘ જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા છે દેશની સંસદ સંઘ યાદીના વિષયો પર જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે તો આ રીતે જે દેશની સંસદ એટલે કે જે લોકસભા છે એમના દ્વારા જે સંઘ યાદીના વિષયો પર જે પણ કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે મૂળભૂત અધિકારો આપણને કેટલાક મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે જે આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ખાસ તો બંધારણીય ઈલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે જેને ડૉક્ટર સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા સમાન ગણાવ્યો છે બંધારણ ઇલાજોનો અધિકાર એટલા માટે કારણ કે જે આપણને અધિકારો પ્રાપ્ત થયા છે એ અધિકારો મેળવવામાં જો સમસ્યા સર્જાય તો તેનો ઇલાજ તરીકે આ બંધારણીય ઈલાજોનો અધિકાર એ ખૂબ જ મહત્ત્વનો અધિકાર સાબિત થાય જેટલા એટલા માટે ડૉક્ટર સાહેબ આંબેડકરે એને બંધારણનો આત્માસમાન ગણાવ્યો છે તો અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે તો બંધારણ ભારતનું બંધારણ જેની શરૂઆત ક્યાંથી થાય છે તે વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ આપણા બ ભારતનું બંધારણ ક્યારથી ઘડવામાં આવ્યું ક્યારે પૂર્ણ થયું અને ક્યારથી અમલમાં આવ્યું બરાબર આપણા બંધારણના જે ઘડવૈયાઓ છે તેમાં કોનો ફાળો સવિશેષ રહેલો છે તે વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ આપણા આપણી ત્યાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા છે તે પણ આપણે જોઈ તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે એ તમારું આજનું હોમવર્ક છે